સમાચારોમાં વાત કરીએ તો રાધનપુરથી પાલનપુર જતી એક બસ ફસાઈ હતી. રાધનપુર હાઈવે પર ચાર રસ્તા પાસે આ બસ ફસાઈ હતી. ભૂગર્ભ ગટરની ખરાબ કામગીરીને લઈને બસ ફસાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોચી જમીનને લઈને બસ ખાડામાં ફસાઈ હતી. બસ ફસાતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ભૂગર્ભ ગટરની કામગીરી થતા ભ્રષ્ટાચારને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. રાધનપુરથી મહત્વના સમાચાર. રાધનપુરના પાલનપુરમાં એક બસ ફસાઈ હતી. રાધનપુર હાઈવે ચાર રસ્તા પાસે આ બસ ફસાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ભૂગર્ભ ગટરની ખરાબ કામગીરીને લઈને બસ ફસાઈ છે. પોચી જમીનને લઈને બસ ખાડામાં ફસાઈ હતી, જેને લીધે ખૂબ જ ટ્રાફિક જામ સર્જાયો હતો. તો બીજા પણ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. હારનું ઠીકરું પોડવા કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં ગયા છે. કોંગ્રેસની થયેલી હારની સમીક્ષા માટે આજે દિલ્હીમાં બેઠક થશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સાચો રિપોર્ટ રજૂ થાય તો પ્રદેશના આગેવાનો ઘર ભેગા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બેઠકમાં બાગીઓ માથે હારનું ઠીકરું ફોડવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પ્રદર્શન સુધારવા માટે પણ આ ચર્ચા થશે. મહત્વના સમાચાર, કહી શકાય કે કોંગ્રેસ માટે સારું વાતાવરણ ઊભું થયું હોવા છતાં કોંગ્રેસને 80 બેઠકો સાથે મન મનાવવું પડ્યું હતું. તેની સમીક્ષા કરવા માટે આજે દિલ્હીમાં બેઠક મળશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સાચો રિપોર્ટ રજૂ થાય તો પ્રદેશના આગેવાનોને ઘર ભેગા કરવાની પણ કવાયત શરૂ કરવામાં આવશે. બેઠકમાં બાગીઓ સાથે હારનું ઠીકરું ફોડવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પ્રદર્શન સુધારવા માટે આ ચર્ચા પણ થશે. મહત્વનું છે કે આગામી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં પ્રદર્શન સુધારવા માટે આ મહત્વની બેઠક કહી શકાય. મહત્વના સમાચાર, કહી શકાય કે હારનું ઠીકરું ફોડવા કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં દોડ શરૂ થઈ છે. કોંગ્રેસની થયેલી હારની સમીક્ષા માટે આજે દિલ્હીમાં બેઠક મળશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સાચો રિપોર્ટ રજૂ થાય તો પ્રદેશના આગેવાનો ઘર ભેગા થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બેઠકમાં બાગીઓના માથે હારનું ઠીકરું ફોડવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પ્રદર્શન સુધારવા માટે પણ ચર્ચા કરવામાં આવશે. આગામી થોડાક જ સમયમાં 1423 ચૂંટણીઓ આવી રહી છે. નગર પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેને લઈને પણ ચર્ચાઓ થશે. તેમજ 2019માં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પ્રદર્શન સુધારવા માટે પણ ચર્ચા થશે. મહત્વના સમાચાર, કહી શકાય કે વિધાનસભાની હારનું ઠીકરું ફોડવા માટે કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં આજે બેઠક યોજાવાની છે. કોંગ્રેસની થયેલી હારની સમીક્ષા માટે આજે દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સાચો રિપોર્ટ રજૂ થાય તો પ્રદેશના આગેવાનોને ઘર ભેગા થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બેઠકમાં બાગીઓને માથે હારનું ઠીકરું ફોડશે તે નક્કી છે. બીજા પણ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પદ્માવત ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. પદ્માવત ફિલ્મને રિલીઝ કરવા માટે આવી છે લીલી ઝંડી. ચાર રાજ્યોમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવાયો છે. સમગ્ર દેશમાં પદ્માવત રિલીઝ થશે. મહત્વના સમાચાર, કહી શકાય કે પદ્માવતી ફિલ્મ સંજય લીલા ભણસાલીની જે ફિલ્મ વિવાદોમાં રહી હતી, રાજપૂત સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને ચૂંટણીને લઈને કહી શકાય કે રાજસ્થાનમાં ચૂંટણીનો લાભ લેવા માટે, મધ્યપ્રદેશમાં પણ ચૂંટણીનો લાભ લેવા માટે ફિલ્મ રિલીઝ કરવા પર બેન લગાવવામાં આવ્યો હતો. તેનું નામ પણ બદલવામાં આવ્યું હતું. પદ્માવતીમાંથી પદ્માવત કરવામાં આવ્યું છે. 6 ફેરફાર પણ કરવામાં આવ્યા હતા, છતાં ફિલ્મને રિલીઝ નહીં કરવા માટે રાજપૂતોએ દબાણ કર્યું હતું. સખત વિરોધ કરવાનો પણ તેમને નિવેદન આપ્યું હતું. ત્યારે હવે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ આપ્યો છે કે પદ્માવત ફિલ્મને લઈને હવે દરેક રાજ્યોમાં, દેશભરમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. પદ્માવત ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ બહાર આવ્યો છે. પદ્માવત ફિલ્મને રિલીઝ કરવા માટે લીલી ઝંડી અપાઈ છે. ચાર રાજ્યોમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે સમગ્ર દેશમાં પદ્માવત રિલીઝ થશે. એક મોટી રાહત કહી શકાય. દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભણસાલીને પદ્માવત ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટે જે મહત્વનો આદેશ આપ્યો છે, જેને લઈને હવે 2 દિવસ પહેલા જ ગુજરાતના સીએમએ નિવેદન આપ્યું હતું કે પદ્માવત ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવામાં નહીં આવે. ત્યારે સુપ્રીમ કોર્ટે હવે આદેશ આપ્યો છે. પદ્માવત ફિલ્મને લઈને રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ચાર રાજ્યોમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં પદ્માવત રિલીઝ થશે. મહત્વના સમાચાર જે કહી શકાય.
કચ્છથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં કંડલા ઓટીબીમાં ઉભેલા જહાજમાં આગ લાગી હતી. જીનોસા નામના જહાજમાં આગ લાગી છે. ડીઝલના જથ્થાથી ભરેલા જહાજમાં આગ લાગી છે. મહત્વનું કહી શકાય, જહાજમાં હાઈ સ્પીડ ડીઝલનો 30,000 મેટ્રિક ટન જથ્થો હતો. આગ બુઝાવવા માટે 3 ટગ અને કોસ્ટગાર્ડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 26 ક્રૂ મેમ્બરોનો બચાવ કરવામાં આવ્યો છે. કંડલાની ઓટીબીમાં ઉભેલા જહાજમાં લાગેલી આગ અત્યારે કાબૂમાં છે. કોઈ જ જાનહાનિ ટળી છે? કચ્છથી મહત્વના સમાચાર કહી શકાય, કચ્છના કંડલાની ઓટીબીમાં ઉભેલા જહાજમાં અચાનક આગ લાગી હતી. જીનોસા નામના જહાજમાં આગ લાગી હતી. ડીઝલના જથ્થાથી ભરેલા જહાજમાં આગ લાગી હતી. જહાજમાં હાઈ સ્પીડ ડીઝલનો 30,000 મેટ્રિક ટન જેટલો જથ્થો ભરેલો હતો. જે અંતર્ગત વાત કરવામાં આવે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 26 ક્રૂ મેમ્બરોનો બચાવ પણ કરી લેવામાં આવ્યો છે. કચ્છના કંડલાથી મહત્વના સમાચાર કહી શકાય, ઓટીબીમાં ઉભેલા જહાજમાં અચાનક આગ લાગી હતી. જીનોસા નામના જહાજમાં લાગી હતી આગ. ડીઝલના જથ્થાથી ભરેલા જહાજમાં આગ લાગી હતી. જહાજમાં હાઈ સ્પીડ ડીઝલનો 30,000 મેટ્રિક ટન જેટલો જથ્થો ભરેલો હતો. આગ બુઝાવવા માટે 3 ટગ અને કોસ્ટગાર્ડ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જહાજમાં બેઠેલા 26 ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો છે. કોઈ જ જાનહાનિ ટળી છે? મહત્વના સમાચાર કહી શકાય, કચ્છના કંડલા ઓટીબીમાં ઉભેલા જહાજમાં આગ લાગી હતી. જીનોસા નામના જહાજમાં આગ લાગી હતી. જે અંતર્ગત 26 ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.